નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય વિજ્ઞાન સ્વાધ્યન પોથી ચેપ્ટર 3 પદાર્થોનું અલગીકરણની વાત કરવાના છીએ. તો આપણે જોઈએ સ્વાધ્યન પોથીના પ્રશ્ન ચેપ્ટર 3. એમાં પહેલું છે, નીચેના પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. એમાં પહેલું, મિશ્રણમાંથી આપણે કોઈપણ પદાર્થને શા માટે અલગ કરીએ છીએ? તેનો જવાબ આવશે ઉપરના તમામ. ત્યાર પછી બીજું છે, નીચેના પૈકી કઈ ક્રિયા માટે પવન ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ? તો ઉપણવું. ત્રીજું, શેકેલી સિંગના દાણા અને ફોતરા અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશું? તો ઉપણવું આવશે જવાબ. ત્યાર પછી ચોથો છે, નીચેના કોષ્ટકમાં ખૂટતી વિગતો પૂર્ણ કરો. એમાં ક્રમ, મિશ્રણનું નામ, તેમાં રહેલા ઘટકોના નામ અને આ ઘટકો કયા સ્વરૂપના છે, ઘન, પ્રવાહી કે વાયુ. તેમાં પહેલું આવશે, વરિયાળીનું શરબત, વરિયાળી ખાંડ અને પાણી, ઘન અને પ્રવાહી. બીજું છે ધાણા જીરું, તો ધાણા અને જીરું, ઘન અને ઘન. ત્રીજું છે છાશ, પાણી અને છાશ, તો કે પ્રવાહી અને પ્રવાહી. ચોથું છે હવા, તો નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઈડ, આ બધા વાયુ છે, વાયુ અને વાયુ. ખીર, તો કે દૂધ, ખાંડ, ચોખા, ઘન અને પ્રવાહી. સોડા, તો કે પાણી અને ગેસ, વાયુ અને પ્રવાહી. ત્યાર પછી પાંચમો પ્રશ્ન આવે છે, શું તમે કોઈ એવા મિશ્રણ વિશે જાણો છો જેમાં ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વરૂપના ઘટકો હોય? તેના ઉદાહરણ આપો. ખમણ અને ઢોકળા વગેરેમાં ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય ઘટકો હોય છે. છઠ્ઠું, અનાજના લોટમાંથી કચરો તથા ભૂસું દૂર કરવા ચાળવું પદ્ધતિનો ઉપયોગ કરાય છે કારણ કે? અનાજના લોટમાંથી કચરો તથા ભૂસું દૂર કરવા ચાળવું પદ્ધતિનો ઉપયોગ કરાય છે કારણ કે કચરો એ બિનજરૂરી અને નુકસાનકારક છે, તેથી તેને દૂર કરવો જોઈએ. ત્યાર પછી સાતમું આવે છે, પાણીમાં રહેલા અદ્રાવ્ય ઘન કચરો જેવા કે રેતી, પાંદડા વગેરે દૂર કરવા ગાળણ અથવા નિતારણ પદ્ધતિનો ઉપયોગ થાય છે કારણ કે? પાણીમાં રહેલા અદ્રાવ્ય ઘન કચરો જેવા કે રેતી, પાંદડા વગેરે દૂર કરવા ગાળણ અથવા નિતારણ પદ્ધતિનો ઉપયોગ કરાય છે કારણ કે રેતી અને પાંદડા તે બિનજરૂરી છે અને નુકસાનકારક હોવાથી તેને દૂર કરવા જોઈએ. ત્રીજું, છાશમાંથી પાણી ઓછું કરવા નિતારણ પદ્ધતિ ઉપયોગી છે કારણ કે? છાશમાંથી પાણી ઓછું કરવા નિતારણ પદ્ધતિનો ઉપયોગ થાય છે કારણ કે છાશમાં ઉપર રહેલ પાણી ખૂબ જ ખાટું હોવાથી તેને દૂર કરવામાં આવે છે. નવમું, રેતી અને મીઠાનું મિશ્રણ તમારી પાસે આવ્યું છે, તમે રેતી અને મીઠું કઈ રીતે અલગ કરશો? રેતી અને મીઠાના મિશ્રણને બીકરમાં નાખી તેમાં થોડું પાણી નાખતા મીઠું ઓગળી જાય છે. બાકી રહેલી રેતીને ગાળી લઈશું, ત્યારબાદ ઓગળેલા મીઠામાંથી વધારા પાણીને બાષ્પીભવન દ્વારા દૂર કરીને અલગ કરીશું. રસોડામાં ભૂલથી રાઈના ડબ્બામાં જીરું ભળી જાય, આ બંને ઘટકોને અલગ કરવા તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો અને શા માટે? સૂપડામાં રાઈ અને જીરુંના મિશ્રણને લેતા રાઈના દાણા ઝડપથી સૂપડામાંથી નીચે ગબડશે, આમ રાઈ અને જીરું બંને અલગ કરીશું. કેરોસીનના ડબ્બામાં ભૂલથી પાણી ભળી જાય તો તેને કઈ રીતે અલગ કરીશું? કેરોસીનના ડબ્બામાં ભૂલથી પાણી ભળી જાય તો તેને પૃથ્થકરણ ગરણીની મદદથી અલગ કરીશું. ચાળવું અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા ત્રણ ઉદાહરણ આપો. તેમાં પહેલું લોટ ચાળવા, બીજું રેતી ચાળવા અને ત્રીજું અનાજ ચાળવા. તમારા ઘરમાં વીણવું અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ થતા હોય તેવા ઉદાહરણ જણાવો. ઘઉંમાંથી કાકરા વીણવા, શાકભાજીમાંથી બગડેલ શાકભાજી વીણવી, મગફળીમાંથી કાકરા વીણવા અને બગડેલ દ્રાક્ષને અલગ કરવી.
14મું પાણી ભરેલા પ્યાલામાં લોખંડની ખીલી નાખતા તે ઓગળતી નથી તો આ મિશ્રણને સંતૃપ્ત દ્રાવણ કહી શકાય? શા માટે? ના, પાણી ભરેલા પ્યાલામાં લોખંડની ખીલી નાખતા તે ઓગળતી નથી, આ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહી શકાય નહીં, કારણ કે ખીલી અદ્રાવ્ય છે. 15મું પાણી ભરેલા પ્યાલામાં થોડું મીઠું ઓગળ્યા પછી વધુ મીઠું ઉમેરીએ તો તે ઓગળતું નથી, આમ કેમ બન્યું હશે? ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થો વધુમાં વધુ ઓગળેલ હોય અને હવે પછી વધુ દ્રાવ્ય ઓગાળી શકાય નહીં તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. આમ વધુ મીઠું નાખતા ઓગળતું નથી, કારણ કે દ્રાવણ સંતૃપ્ત થઈ ગયું હશે. 16મું પ્રશ્ન ક્રમાંક 15માં કહ્યા મુજબ દ્રાવણમાં વધુ મીઠું ઓગળવું હોય તો શું કરી શકાય? જો વધુ મીઠું ઓગળવું હોય તો દ્રાવણને ગરમ કરવું પડે છે જેથી વધુ મીઠું ઓગાળી શકાય. ઘઉંમાંથી કાકરા દૂર કરવામાં આવે છે કારણ કે કાકરાઓ ઘઉંમાં બિનજરૂરી ઘટક હોવાથી તેનો ખોરાકમાં ઉપયોગ કરી શકાય નહીં, માટે તેને દૂર કરવા જોઈએ. 18મું ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે તેનું પાણી ડહોળું દેખાય છે, પરંતુ એક બે દિવસ પછી તે પાણી સ્વચ્છ દેખાય છે, આમ કેમ બનતું હશે? એક બે દિવસ પછી પાણીનો ડોળ નીચે બેસી જાય છે તેથી પાણી સ્વચ્છ બની જાય છે. 19મું લોખંડનો ભૂકો અને કાળા મરીનો પાવડર એકબીજા સાથે ભળી ગયા હોય તો કઈ રીતે અલગ પાડી શકાય? તમે આ બધા પાઠમાં શીખ્યા છો, એ સિવાયની બીજી કોઈ સરળ રીત હોઈ શકે? લોખંડનો ભૂકો અને કાળા મરીનો પાવડર એકબીજા સાથે ભળી ગયા હોય તો તેમાં ચુંબક ફેરવતા લોખંડનો ભૂકો ચુંબક સાથે ચોંટી જાય છે અને કાળા મરીનો ભૂકો ચુંબક સાથે ચોંટતો નથી. આ રીતે આપણે અલગ પાડી શકાય છે. ત્યાર પછી 20મું મરચાંની ભૂકીમાં લાકડાના ભેળસેળ થયેલી છે કે કેમ તે જાણવા શું કરી શકાય? મરચાંની ભૂકીમાં લાકડાના વેહરની ભેળસેળ જાણવા માટે પાણીના ગ્લાસમાં નાખતા જો લાકડાના વેહરની ભેળસેળ હશે તો પાણીમાં ઉપર તરફ તરશે અને જો નહીં હોય તો એ પાણીમાં નીચે બેસી શકે છે. આ પદ્ધતિથી જાણી શકાય છે મરચાંની ભૂકીમાં લાકડાનો વેહરની ભેળસેળ છે કે નહીં. 21મું કાળા મરી અને પોપૈયાના બીજના મિશ્રણમાંથી બંને ઘટકને કઈ રીતે અલગ પાડી શકાય છે? કાળા મરી અને પોપૈયાના બીજના મિશ્રણમાંથી બંને ઘટકોને અલગ કરવા માટે ઉપણું આવે છે. પોપૈયાના બીજ વજનમાં હલકા હોવાથી પવન સાથે દૂર જતા રહે છે, આવી રીતે એને અલગ કરી શકાય છે. 22મું મકાનના બાંધકામ વખતે રેતીમાંથી મોટા કાકરા દૂર કરવા માટે તમે ચાળવું પદ્ધતિનો કેમ ઉપયોગ કરો છો? મકાનના બાંધકામ વખતે રેતીમાંથી મોટા પથ્થરને દૂર કરવા માટે ચાળવું પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે રેતીમાંથી મોટા કાંકરા ચારણી વડે સરકીને દૂર પડે છે અને નાની રેતી ચારણીની નીચેના ભાગમાં જમા થશે, તેથી ચાળવું પદ્ધતિનો ઉપયોગ થાય છે. 22મું અને મીઠું બંને સફેદ રંગના છે, તેમના મિશ્રણમાંથી બંને ઘટકોને અલગ કરવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? 22મું અને મીઠું બંને સફેદ રંગના છે, તેમના મિશ્રણમાંથી બંને ઘટકોને અલગ કરવા માટે વીણવું પદ્ધતિનો ઉપયોગ કરીશું. 22મું કદમાં મોટું હોવાથી વીણીને જુદું પાડી શકાય છે. 24મું ઉપરોક્ત પ્રશ્ન 23માં સૂચવેલ ઘટકોને અલગ કરવા તમે સૂચવેલ પદ્ધતિ સિવાયની કોઈ પદ્ધતિ હોઈ શકે? તમારા મિત્રો તથા શિક્ષક સાથે ચર્ચા કરીને તમારો જવાબ અહીં નોંધો. પાણીમાં મીઠું ઓગાળીને પણ અલગ કરી શકાય છે, બાષ્પીભવન પદ્ધતિથી પણ અલગ કરી શકાય છે. ત્યાર પછી 25મું તમારા ઘરે અલગીકરણની કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તે ઉદાહરણ સહિત જણાવો. અમારા ઘરમાં ગાળણ પદ્ધતિ પાણી ગાળવા, નિતારણ પદ્ધતિ તેલને નિતરવા અને ચાળવું ઘઉંને
જાળવા આટલી પદ્ધતિનો ઉપયોગ થાય છે. 26મું, રેતી અને કાંકરાનું કદ હોવા છતાં રેતીમાંથી કાંકરા અલગ કરવા માટે વીણવું અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરતા નથી, શા માટે? રેતી અને કાંકરાનું કદ અલગ હોવા છતાં રેતીમાંથી કાંકરા અલગ કરવા માટે અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ થતો નથી, કારણ કે એ ચાળવાથી રેતી અને કાંકરા સરળતાથી અલગ કરી શકાય છે, જે રેતી અને કાંકરાનું વજન વધુ હોવાથી હાથ વડે વીણવું મુશ્કેલ છે. તમે દહીંમાંથી પાણી કેવી રીતે અલગ કરશો? દહીંમાંથી પાણી અલગ કરવા માટે તેને કોટનના વસ્ત્ર વડે નિતારી લેશું. 28મું, ડુંડામાંથી દાણા અલગ કરવા માટે તમે અલગીકરણની કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો, શા માટે? ડુંડામાંથી દાણા અલગ કરવા માટે અલગીકરણ પદ્ધતિ છળવું પદ્ધતિનો ઉપયોગ કરશું. ત્યાર પછી 29મો પ્રશ્ન છે, તમારા શિક્ષક સાથે ચર્ચા કરી અલગીકરણની અન્ય પદ્ધતિ જણાવો અને નોટબુકમાં લખો. ચુંબકીય અલગીકરણ અને રાસાયણિક અલગીકરણ. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 6 સ્વાધ્યાન પોથીનું ચેપ્ટર 3નું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો, આવા સોલ્યુશન તમારે જોઈતા હોય તો મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જાજો. ત્યાં તમને ધોરણ 6ના સ્વાધ્યાય પોથીના ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનના ફોલ્ડર જોવા મળશે. આ ફોલ્ડર ખોલશો એટલે દરેક ચેપ્ટરના સોલ્યુશન મળી જશે.